પ્રભુ તમે સોમનાથ જાઓ, સોમનાથ ની 15 વર્ષ પહેલા મંદિર બન્યું, એના 15 વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ, 15 વર્ષ પછી મંદિર બન્યું છે, ત્યારે કેમ કોઈ અવાજ નતો ઉપાડ્યો? નમસ્કાર, આજરોજ રાજકોટ ખાતે સનાતન ધર્મના દ્વારા એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે 17 તારીખથી 22 તારીખ સુધી અયોધ્યા નગરી ઊભી કરી અને રામ મંદિરને પ્રતિકૃતિ કરી અને ત્યાં અલગ અલગ રામ જન્મભૂમિને લગતા પ્લોટ્સ અને તૈયાર કર્યા. ત્યાં આજરોજ ઇન્દ્રભારતી બાપુ આવ્યા હતા અને કહેવાય છે કે ઇન્દ્રભારતી બાપુએ સનાતનીઓ જે વિરોધ કરી રહ્યા છે, બે શંકરાચાર્યોએ જે વિરોધ કર્યો છે, ખાસ કરીને રામ મંદિર મુદ્દે, એની પ્રતિષ્ઠા મુદ્દે જે કીધું છે એની સામે બરાબરના અકળાયા હતા. અને સાથે સાથે ઇન્દ્રભારતી બાપુએ કીધું કે જો તમે એ જ વાત કરતા હોય તો તમે સોમનાથ મંદિરની વાત કરો ને. સોમનાથ મંદિરમાં એમ કહેવાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં થાય ને 15 વર્ષ પછી મંદિર બન્યું હતું. આજ એમ કહેવાય કે આ બે શંકરાચાર્યોને અથવા તો એને આમ કહેવાય ને કે સીધો જવાબ દીધો હતો અને ઇન્દ્રભારતી બાપુ બરાબરના આંકડાયા હતા. અને એમને શું કીધું અને શું વાત થઈ આપણે જોઈએ ઇન્દ્રભારતી બાપુનો આ વિડીયો. આજે ઘણા સનાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે ને આમ ને તેમ ને ઘણા એવા બોલવા વાળા બોલે પણ છે, તો એની સામે આપણે જોવાનું નથી. આપણે ખાલી ભગવાન રામલલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે. અને કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલાં પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ, સોમનાથની 15 વર્ષ પહેલાં મંદિર બન્યું, એના 15 વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ હતી ને 15 વર્ષ પછી મંદિર બન્યું છે, ત્યારે કેમ કોઈ અવાજ નતો ઉપાડ્યો? અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગૃહની અંદર ભગવાન રામ ન બેસે. અરે, જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી એ દિવસો આજે અમારી સામે આવ્યા છે, તો એમને વધાવી લેવાના હોય.